चलो नमस्कार विद्यार्थी मित्रों, लिबर्टी करियर एकेडमी ना ऑनलाइन प्लेटफॉर्म में हूँ यश। आप सर्व विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छू। तो फरीथी आपणे बराबर छे अधिकारी बेच ना पॉलिटी सेशन ना क्वेश्चन लई अने आपनी समक्ष हाजर थयो छू। तो मित्रों जल्दी थी शुरुआत करिए पॉलिटी क्वेश्चन ना, जे आपणे भाग एक अने आमुख जे बहु सारी रीते अधिकारी बेच में पतायो एनू पेपर सोल्यूशन, एटले मतलब के एनी जे तमने यूनिट टेस्ट आपवामां आवे छे एना सोल्यूशन लई आपनी समक्ष हाजर थयो छू। मित्रों आजे पण जे छे आपणने लेक्चर में बहु मजा आवी बराबर। तो आज रीतना डेली जे छे लेक्चर ने अटेंड करता रहो अने मेक्सिमम लोको जे छे आ बेच में जोड़ाय एवो खास आग्रह राखू छू। तो आज नो पहलो क्वेश्चन छे भारतनी सर्वोच्च अदालते आमुख ए भारतना संविधाननो अभिन्न भाग नथी ए अभिप्राय कया केसमां आप्यो हतो। एटले के भारतीय बराबर छे सर्वोच्च अदालते कया केसमां कीधुं કે ભાઈ આમુક જે છે એ બંધારણનો ભાગ નથી। બેરુવાડી કેસ 1960, પુટ્ટુ રાજન એન્ડ અધર્સ વર્સિસ સ્ટેટ ઓફ તમિલનાડુ 2019, બી કે પવિત્ર એન્ડ અધર્સ યુનિયન ઓફ ઇન્ડિયા 2019, કે પછી સતવિંદરસિંહ સુલજા એન્ડ અધર્સ વર્સિસ સ્ટેટ ઓફ બિહાર 2019। તો મિત્રો આપણને બધાને જ ખબર છે કે આમુક જે છે એ બંધારણનો ભાગ છે બરાબર છે। સુપ્રીમ કોર્ટે કેશવાનંદ ભારતી કેસમાં આમુખ ને બંધારણ નો અભિન્ન હિસ્સો ગણાવ્યો, પરંતુ સુપ્રીમ કોર્ટે બેરુબાળી કેસ 1960 માં બરાબર છે એવું કીધું હતું કે ભાઈ આમુખ જે છે એ બંધારણ નો ભાગ નથી। એટલે આનો જે છે એ રાઈટ આન્સર શું આવશે, ફક્ત એક। આગળ વધીએ આપણે। ભારતીય બંધારણમાં બંધુત્વતાની ભાવના બાબતે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? આમુખમાં તમને ખ્યાલ છે ભારતની બંધુત્વતા ફ્રેટર્નિટી વિશે વાત કરવામાં આવેલી છે બરાબર, તો એના માટેના તમારે સત્ય વિધાનો જણાવવાના છે। તો બંધુત્વતાની ભાવના એક નાગરિકત્વની પ્રથાથી પ્રોત્સાહિત કરવામાં આવી છે। ભારતના બંધારણની મૂળભૂત ફરજો પણ બંધુત્વતાની ભાવનાને જે છે પ્રોત્સાહન આપે છે। બંધુતાની ભાવના વ્યક્તિગત ગૌરવ તથા દેશના એકતા અને અખંડિતતાની ખાતરી આપે છે અને દેશની એકતા અને અખંડિતતા ફક્ત પ્રાદેશિક પરિમાણો જ સૂચવે છે બરાબર। તો મિત્રો તમારે એવું કહેવાનું છે કે ભાઈ ભારતની જે બંધારણમાં બંધુત્વતા આમુખમાં પ્રસ્તાવનામાં જે બંધુત્વતાની ભાવના આપેલી છે, તો એ ભાવના તમને આમાંથી કયા બરાબર છે અનુચ્છેદ હોય તો કઈ જોગવાઈમાં જોવા મળશે? તો બંધુતાની ભાવના એક એકલ નાગરિકતા સિંગલ સિટીઝનશીપ બરાબર છે એનાથી પ્રોત્સાહિત કરવામાં આવી છે, તો સાચી વાત છે। ભારતના બંધારણની મૂળભૂત ફરજો પણ બંધારણની ભાવનાને બરાબર છે બંધુત્વતાની ભાવનાને પ્રોત્સાહિત કરે છે, એ પણ સાચી વાત છે બરાબર। બંધુત્વતાની ભાવના વ્યક્તિગત ગૌરવ અને દેશની એકતા અને અખંડિતતાની ખાતરી આપે છે, એ પણ સાચી વાત છે બરાબર। અને દેશની એકતા અને અખંડિતતા ફક્ત પ્રાદેશિક પરિમાણો જ સૂચવે છે? ના ભાઈ ના, આ વસ્તુ ખોટી છે। પ્રાદેશિક પરિમાણો જ સૂચવે છે, આ વસ્તુ ખોટી છે। એટલે મિત્રો આનો જે છે એ સાચો જવાબ જે થશે એ થશે 1, 2 અને 3, કારણ કે પ્રસ્તાવનામાં આવેલી બંધુત્વતાની ભાવના એ મૂળભૂત ફરજોમાં પણ આવેલી છે કે ભાઈ ભારતના દરેક નાગરિકો એકબીજા સાથે એકતા અને અખંડિતતાથી રહે, એ વાત ખાલી પ્રસ્તાવનામાં જ નથી મૂળભૂત ફરજોમાં પણ છે બરાબર। તો મિત્રો આનો જે છે એ ચોથો જે છે એ યોગ્ય બંધ બેસતું નથી, બાકી આપણના ઉપરના જે તમામ જે છે ત્રણે ત્રણ વિધાનો એ બંધુત્વતાની ભાવનાને પ્રોત્સાહિત કરે છે। નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો આમુખ લોકોની અંતિમ સત્તા પર ભાર મૂકે છે। જીએસ મિત્રો આમુખની શરૂઆતમાં જ કીધેલું છે અમે ભારતના લોકો, વી ધ પીપલ ઓફ ઇન્ડિયા બરાબર। તો સાચી વાત છે કે ભાઈ આમુખ જે છે એ લોકોની અંતિમ સત્તા પર ભાર મૂકે છે। આમુખ જવાહરલાલ નહેરુ દ્વારા બંધારણ સભામાં રજૂ કરવામાં આવેલ ધ્યેય વસ્તુલક્ષી ઠરાવ જેને શું કહેવાય છે, ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન। તો મિત્રો તમને ખ્યાલ જ હશે બંધારણ સભામાં 13 ડિસેમ્બર 1946 ના રોજ બરાબર, 13 ડિસેમ્બર 1946 ના રોજ ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન પાસ મતલબ કે રજૂ કરવામાં આવ્યો, કોના દ્વારા, જવાહરલાલ નહેરુ દ્વારા, અને એને જ કાલાંતરમાં કેનું સ્થાન લીધું, આમુખનું। તો 100% આમુખ જે છે જવાહરલાલ નહેરુ દ્વારા બંધારણમાં રજૂ કરવામાં આવેલ વસ્તુલક્ષી અથવા તો ધ્યેય વસ્તુલક્ષી ઠરાવ પર ભાર મૂકે છે। અને લોકશાહી શબ્દ એ ફક્ત રાજનૈતિક નહીં પરંતુ સામાજિક અને બરાબર છે આર્થિક લોકશાહીને પણ આવરી લે છે, તો એ પણ વાત એકદમ સાચી છે બરાબર।
કે ભાઈ ભારતમાં જે છે એ લોકશાહી માત્ર રાજનૈતિક લોકતંત્ર નથી, પરંતુ સામાજિક લોકતંત્ર અને આર્થિક લોકતંત્ર પણ છે. અને એટલા માટે આ ત્રણે ત્રણ વિધાનો જે છે એ એકદમ સાચા છે. એટલે આનો રાઈટ આન્સર થશે 1, 2 અને 3. આપેલ તમામ વિધાનો સત્ય છે. રાઈટ, છ. નીચેના પૈકી ક્યાંનો વર્ષ 1976 માં થયેલ સુધારા અન્વયે બંધારણમાં સમાવેશ કરવામાં આવ્યો ન હતો? તો મિત્રો યાદ રાખજો, આમાં બંધારણમાં ને એમાં પણ ખાસ કરી અને અહીંયા બરાબર છે આમુક શબ્દ લખી લેજો, એટલે તમને વધારે ક્લિયરિફાય થઈ જશો. બરાબર, તો કે ભાઈ નીચેના પૈકી કઈ જોગવાઈ એ બરાબર છે 1976 માં જે 42મો સુધારો કરવામાં આવ્યો, ઇન્દિરા ગાંધી સરકારે જે 42મો સુધારો કર્યો એમાં સમાવિષ્ટ થયેલ નથી. તો સાર્વભૌમ લોકશાહી પ્રજાસત્તાક, સાર્વભૌમ સમાજવાદી બિન સાંપ્રદાયિક લોકશાહી પ્રજાસત્તાક. તો મિત્રો તમને ખ્યાલ જ છે કે 42માં સુધારા એ સમાજવાદી શબ્દ એડ કર્યો હતો અને બિન સાંપ્રદાયિક એડ કર્યો હતો. બરાબર, તો એનો મતલબ કે જ્યાં બે છે તો કેન્સલ થઈ જશે, એટલે આ પણ કેન્સલ, આ પણ કેન્સલ. હવે શું વધે છે? 1 અને 3 અને 1. બરાબર, તો દેશની એકતા, તો એકતાની વાત તો મૂળ બંધારણમાં હતી જ ભાઈ. બરાબર, તો એનો પણ સમાવેશ કર્યો નતો. અને અખંડિતતા, દેશની એકતા અને અખંડિતતા, તો આ શબ્દનો પણ 42માં સુધારામાં સમાવેશ કરવામાં આવ્યો હતો. તો 42માં સુધારામાં આમુખમાં ટોટલ 3 શબ્દો ઉમેરાયા હતા, સમાજવાદી, બિન સાંપ્રદાયિક અને અખંડિતતા, જે 2 અને 4માં જોવા મળે છે. તો આપણને શું પૂછ્યું છે? ન હતો. તો આનો રાઈટ આન્સર શું આવશે? 1 અને 3. બરાબર, ચલો. ભારતના બંધારણમાં સ્થાપિત ભારતની ધર્મનિરપેક્ષતા નીચેના વિચારોથી પ્રેરિત છે. એટલે કે ભારતની જે ધર્મનિરપેક્ષતા છે, સેક્યુલરિઝમ છે, આ ભારતની ધર્મનિરપેક્ષતા નીચેનામાંથી કયા વિચારોથી પ્રેરિત છે? અને એમાં પણ તમને શું પૂછ્યું છે? ખોટું શું છે? એમાંથી શું પૂછેલું છે? ખોટું શું છે જણાવો. તો ભારતની ધર્મનિરપેક્ષતા બધા ધર્મનો આદર અને રક્ષણ કરે છે, તો આ વાત તો સાચી છે. બરાબર, રાજ્યને બધા ધર્મોથી સમાન અંતર છે, તો આ વાત સાચી છે. ભારત કોઈ એક ધર્મને વિશેષ પ્રોત્સાહન આપતું હોય અને એકને નેગ્લેક્ટ કરતું હોય એવું નથી. ભારત રાજ્ય જે છે બધા ધર્મોથી સમાન અંતર ધરાવે છે, બધા ધર્મોનું આદર અને રક્ષણ કરે છે, ધર્મના આધારે કોઈની સામે ભેદભાવ નથી કરતું. આ ત્રણે ત્રણ બાબત સાચી છે. તો ડી શું કહે છે? આપેલ પૈકી એક પણ નહીં. તો યસ, આનો જવાબ છે ઉપરોક્ત માંથી એકેય. બરાબર, બધી બાબતો સાચી છે. હવે જ્યારે મિત્રો આપણને આવું આપેલું હોય ને કે એક પણ નહીં, એટલે આપણે એને શું સમજીએ કે ભાઈ આ તો આવશે જ નહીં, ડી તો નહીં આવે. એટલે કે બરાબર આપણે પેપર સેટરને મૂર્ખ સમજીએ કે ભાઈ આ ડી તો એમનામ જ રાખ્યો, હવે તમારે 3 માંથી સિલેક્ટ કરવાના છે. પણ ભાઈ પેપર સેટર છે, બરાબર, એ જીપીએસસી યુપીએસસી લેવલના પેપર સેટ કરતો વ્યક્તિ, બરાબર છે, એ ક્યારેક એ ડી આપેલ માંથી એક પણ નહીં એ પણ આપી શકે. બરાબર, એટલે કે એવું બરાબર છે ખોટું એઝ્યુમ નહીં કરી લેવાનું કે ચલો હવે મારા 3 માંથી જ આન્સર દેવાના છે, આ તો હશે જ નહીં, આ પણ હોય. બરાબર, ચલો. ભારતીય પ્રજાસત્તાક રાજ્યના વડા કોણ છે? મિત્રો ભારતીય પ્રજાસત્તાક રાજ્ય, રિપબ્લિક ઓફ ઇન્ડિયા, મિત્રો જલ્દીથી કહી દો, રિપબ્લિક ઓફ ઇન્ડિયા, એના વડા જે છે બરાબર છે એ કોણ છે? હેડ ઓફ ધ ગવર્નમેન્ટ. તો ઓબ્વિયસલી મિત્રો એ આપણા રાષ્ટ્રપતિ છે, સોરી હેડ ઓફ ધ સ્ટેટ, સોરી હેડ ઓફ ધ સ્ટેટ ની વાત છે. હેડ ઓફ ધ ગવર્નમેન્ટ આવે તો પીએમ આવશે, અહીંયા જે છે હેડ ઓફ ધ સ્ટેટ કોણ છે? એ રાષ્ટ્રપતિ છે. બરાબર, ચલો. ભારતીય સંવિધાનની પ્રસ્તાવના જાહેર કરે છે કે સંવિધાન ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ભારતને સોંપવામાં આવ્યું છે, સંસદીય વિધાનસભા દ્વારા રાષ્ટ્રને આપવામાં આવ્યું છે, સંવિધાન સભા દ્વારા ભારતના લોકોને આપવામાં આવે છે કે પોતાના લોકો દ્વારા જ પોતાને આપવામાં આવ્યું છે? તો શું આવશે ભાઈ? મિત્રો આ થોડોક ટ્રિકી ક્વેશ્ચન થઈ જાય, કારણ કે તમે સી અને ડી માં કન્ફ્યુઝ થશો કે સંવિધાન સભાએ આપેલું છે પરંતુ નહીં, બંધારણની પ્રસ્તાવનામાં લખેલું છે અમે ભારતના લોકો, એટલે ભારતના તમામ લોકોએ. બરાબર છે, અને બંધારણની છેલ્લી આમુખની લાઈન છે કે 26 નવેમ્બર 1949 ના રોજ અંગીકૃત અને આત્માર્પિત, એટલે કે અમારી જાતને સોંપીએ છીએ. તો એનો મતલબ કે પોતાના લોકો દ્વારા જ પોતાને જે છે આપવામાં આવ્યું છે. રાઈટ, એટલે કે બંધારણ જે છે પોતાના લોકો દ્વારા જ આપવામાં આવે છે.
નીચેનામાંથી કયા શબ્દો ભારતના બંધારણના આમુખમાં સમાવિષ્ટ નથી? ભાઈ ભારતના બંધારણના આમુખમાં કયો શબ્દ સમાવિષ્ટ નથી? વ્યક્તિનો ગર્વ અને નિષ્ઠા, રાષ્ટ્રની એકતા, સાર્વભૌમત, લોકશાહી, પ્રજાસત્તાક કે સમાજવાદી અને બિન સાંપ્રદાયિક? ચલો જલ્દીથી મિત્રો, આનો જે છે એ રાઈટ આન્સર આવશે વ્યક્તિનો ગર્વ અને નિષ્ઠા. કારણ કે રાષ્ટ્રની એકતા પણ લખાયેલ છે, સાર્વભૌમ એટલે કે સંપ્રભુ, લોકશાહી, પ્રજાસત્તાક એ લખાયેલ છે, સમાજવાદી લખાયેલ છે અને બિન સાંપ્રદાયિક એ લખાયેલ છે. તો આનો રાઈટ આન્સર શું આવશે? એ ભારતીય સંવિધાને, બરાબર છે, ખાલી જગ્યામાંથી અધિકૃતતા મેળવેલ છે. ચલો ફરી એક વખત એનો એ કોન્સેપ્ટ કે ભારતીય બંધારણને કોણે અધિકારો આપ્યા છે, કોને અધિકૃતતા આપી છે? તો ઓબ્વિયસલી ભારતના લોકો, વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, રાઈટ. ભારતીય બંધારણના આમુખનું પ્રારૂપ કોણે તૈયાર કર્યું? જો મિત્રો આમાં યાદ રાખજો કે ભારતીય બંધારણનો જે આમુખ છે એ આમુખ કેમાંથી લેવામાં આવ્યો છે? ઉદ્દેશ્ય પ્રસ્તાવ. જવાહરલાલ નહેરુ દ્વારા 13 ડિસેમ્બર ના જે ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો, એ ઉદ્દેશ્ય પ્રસ્તાવને 22 જાન્યુઆરી 1947 ના રોજ બંધારણ સભાની માન્યતા પ્રદાન કરી દીધી. અને એ જ ઉદ્દેશ્ય પ્રસ્તાવ આગળ જઈ અને ભારતનું શું બન્યું? આમુખ. તો મિત્રો આ ઉદ્દેશ્ય પ્રસ્તાવનો ડ્રાફ્ટ જે છે કોણે તૈયાર કર્યો હતો? એ ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો બંધારણ સભાના સલાહકાર. શું નામ હતું એમનું? બી એન રાવ, બેનીગલ રાવ, એમના દ્વારા તૈયાર થયેલો છે. અને એટલા માટે જો તમને એવું પૂછાય કે આમુખનું પ્રારૂપ તૈયાર કોણે કર્યું છે, તો શું આવશે? બંધારણીય સલાહકાર બી એન રાવ, બરાબર. પરંતુ જો તમને એવું પૂછાય કે ડ્રાફ્ટ કોના દ્વારા, સોરી, ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું, તો આવશે જવાહરલાલ નહેરુ. પરંતુ એનો ડ્રાફ્ટ કોને તૈયાર કર્યો હતો? તો બી એન રાવ, રાઈટ. તો મિત્રો હજી સુધી જે લોકો આ જીપીએસસી ક્લાસ 1-2 ની ઘરે બેઠા પ્રિલિમ્સ, મુખ્ય પરીક્ષા અને જેને જે છે ઇન્ટરવ્યુ ની તૈયારી કરવી છે અને અધિકારી બેચમાં જોડાયેલા નથી, એ તમામ વિદ્યાર્થીઓને મારી નમ્ર અપીલ છે કે જલ્દીથી આ બેચમાં એડમિશન લઈ લો. કારણ કે આ બેચની અંતર્ગત તમને સારામાં સારી બાબત જે છે, સારામાં સારું કન્ટેન્ટ ઘરે બેઠા સારામાં સારી ફેકલ્ટી પાસે મળે છે, બરાબર. એ તમે લાઈવ અત્યારે જોઈ શકો છો. અને સૌથી અગત્યની વસ્તુ છે મિત્રો, અધિકારી બેચમાં જે વિદ્યાર્થીઓ એડમિશન લીધેલું છે, એક વખત એને પૂછો કે અમે પોલિટીને કઈ રીતે ડીપમાં લઈ જાય છે. જી હા મિત્રો, બરાબર. ખાલી વિચાર કરો કે ભાઈ કેટલા, બરાબર છે, કેટલા ડીપના હરેક કોન્સેપ્ટ, હરેક આર્ટિકલ સુધી અમે જે છે પ્રોપર જાય છે. તો જે વિદ્યાર્થી મિત્રો હજી સુધી અમારી સાથે જોડાયેલા નથી, એ લોકો આ બેચમાં એડમિશન લઈ, અને લાઈવ બેચ છે મિત્રો, બરાબર છે, અને માત્ર 3999 જીપીએસસી ની બેચ લાઈવ આપી દેવી, બરાબર, સારામાં સારી ફેકલ્ટી ના માધ્યમથી, એ બહુ અઘરી વસ્તુ છે, સાહસની વાત છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ સંસ્થાએ વિદ્યાર્થીઓના હિતમાં જ નિર્ણય લીધો છે કે જેમ બને એમ જે છે એ વિદ્યાર્થીઓને આપણે ઉપયોગી થવું છે. ચલો, ભારતીય બંધારણના પ્રસ્તાવનામાં સમાજવાદી શબ્દ કયા સુધારામાંથી ઉમેરવામાં આવ્યો? તો મિત્રો બધાને ખબર છે આમુખમાં હજી સુધી માત્ર એક જ વખત સુધારો થયો છે, અને એ સુધારો એટલે કે 42મો સુધારો, જેને ભારતનું શું કહેવાય? મિની બંધારણ પણ કહેવાય. તો મિત્રો આનો જે છે એ રાઈટ આન્સર શું આવશે? 42મો સુધારો. ભારતીય બંધારણના આમુખમાં કેટલાક આદર્શો પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે, જેનો પ્રથમ ખાલી જગ્યામાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો? તો મિત્રો આમુખમાં કયા કયા આદર્શો છે? તો આમુખ જે છે એ ભારતીય બંધારણની પ્રકૃતિની વાત કરે છે કે સંપ્રભુ, સમાજવાદી, પંથ નિરપેક્ષ, લોકતાંત્રિક, ગણરાજ્ય, બરાબર છે, વ્યક્તિના તમામ લોકોને શું આપવું છે? સમાનતા આપી છે, પ્રતિષ્ઠા અને અવસરની, ન્યાય આપવો છે, સામાજિક, રાજનૈતિક અને આર્થિક સ્વતંત્રતા આપી છે, ધર્મની, વિચારની, વિશ્વાસની, ઉપાસનાની, બરાબર છે, અભિવ્યક્તિની, બરાબર, તેમજ દરેક લોકોમાં, બરાબર છે, એકતાની અને અખંડિતતાની ભાવનાનું નિર્માણ થાય તેવી બંધુત્વતા આપી છે. તો આ બધા આદર્શો એ તમને પેલા ક્યાં જોવા મળ્યા હતા? એ બધા જ આદર્શો એ બંધારણ સભા દ્વારા સ્વીકાર કરવામાં આવેલા ઉદ્દેશ્ય પ્રસ્તાવમાં તમને જોવા મળ્યા હતા. કે બંધારણ સભાના જે ઉદ્દેશ્ય પ્રસ્તાવમાં જવાહરલાલ નહેરુએ આ બધા આદર્શોનું વ્યવસ્થિત જે છે વ્યાખ્યાન કર્યું હતું, એક એક ઉદ્દેશ્ય સમજાવ્યો હતો
કે ભારતની બંધારણ સભા અત્યારે ભેગી થાય છે તો બંધારણ સભાનું ઉદ્દેશ્ય શું છે, આઝાદ ભારતના નાગરિકોને આપણે કેવું બંધારણ આપવું છે, આ બધી વસ્તુ જે છે એ ઉદ્દેશ્ય પ્રસ્તાવમાં લખવામાં આવેલી છે. નીચેનામાંથી કયા બરાબર છે ભારતમાં રાજનૈતિક શક્તિનો મુખ્ય સ્ત્રોત છે? બરાબર, તો મિત્રો તમને બધાને ખબર છે ભારતમાં રાજનૈતિક શક્તિનો મુખ્ય સ્ત્રોત બરાબર છે ડાયરેક્ટલી તમે જોવા જાવ તો બંધારણ છે, પરંતુ બંધારણની શક્તિ કોણ આપે છે? જનતા આપે છે. બરાબર, એટલે ભારતમાં જે છે રાજનૈતિક શક્તિનો મુખ્ય સ્ત્રોત એ કોણ છે? વી ધ પીપલ ઓફ ઇન્ડિયા. નીચેનામાંથી સત્ય વિધાનો જણાવો. ડોક્ટર ભીમરાવ આંબેડકરે પ્રસ્તાવનાને બંધારણનો આત્મા કહ્યો. ભાઈ ડોક્ટર ભીમરાવ આંબેડકરે જે છે એ પ્રસ્તાવનાને બંધારણનો આત્મા કહ્યો છે. બરાબર, અને એસઆર બોમ્બઈ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયામાં સર્વોચ્ચ અદાલતે બંધારણનો બરાબર છે આમુખને એનો અભિન્ન ભાગ ગણાવ્યો હતો. બરાબર, તો મિત્રો પહેલી વસ્તુ કે ડોક્ટર ભીમરાવ આંબેડકરે આમુખને જે છે બંધારણનો આત્મા કીધેલો નથી, એટલે આ વસ્તુ તો ખોટી છે. એને બરાબર છે ડોક્ટર ભીમરાવ આંબેડકરે આર્ટિકલ 32 અનુચ્છેદ 32 ને બંધારણનો આત્મા કીધેલો છે. બરાબર, કે જે રીટ જાહેર કરે છે મૂળભૂત અધિકારોના ઉલ્લંઘન બદલ, જેને કહેવાય છે બંધારણીય ઇલાજોનો અધિકાર. બરાબર, તો પહેલું તો નીકળી જશે. એસઆર બોમ્બઈ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયામાં સર્વોચ્ચ અદાલતે બંધારણનો અભિન્ન ભાગ ગણાવ્યો. મિત્રો આ એસઆર બોમ્બઈ કેસ જે છે એ મુખ્યત્વે કયા બાબત ઉપર થયો હતો? એ કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સંબંધો માટે થયેલો હતો. કેન્દ્ર રાજ્યના સંબંધોની વાત કરતો હતો. બરાબર, એટલે આ કેસમાં જે છે એ બરાબર એને આમુખ સાથે કોઈ લેવા દેવા હતો નહીં. મેં તમને પહેલા જ કીધું કે આમુખને બંધારણનો ભાગ કોણે કીધું? કેશવાનંદ ભારતી કેસ અને પછી એલઆઈસી ઓફ ઇન્ડિયા કેસ. બરાબર, એટલે બેરુબાડી, કેશવાનંદ ભારતી અને એલઆઈસી ઓફ ઇન્ડિયા આ કેસ આમુખ સાથે સંકળાયેલા છે. તો આનો જે છે રાઈટ આન્સર આવશે ન તો એક કે ન તો બે. બરાબર, ચલો નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે? એસકે ધર કમિશને ભારતમાં ભાષાકીય આધાર પર રાજ્યના પુનર્ગઠનને મંજૂરી આપી હતી. જવાહરલાલ નહેરુ, વલ્લભભાઈ પટેલ ને પટ્ટાભી સીતારમૈયાની સમિતિ જેને શું કહેવાય છે? જેવીપી સમિતિ. આ જેવીપી સમિતિએ ભારતમાં ભાષાકીય આધાર પર રાજ્યના પુનર્ગઠનને નકારી કાઢ્યું હતું. ફઝલ અલી કમિશને ભારતમાં રાજ્યોના પુનર્ગઠનનો એક આધાર ભાષાકીય આધાર જે છે એ હોઈ શકે તે માનેલું હતું. અને સ્ટેટ રીઓર્ગેનાઇઝેશન એક્ટ 1956 જેને કહેવાય છે રાજ્ય પુનર્ગઠન અધિનિયમ. શું કહેવાય છે? રાજ્ય પુનર્ગઠન અધિનિયમ 1956, એની હેઠળ ભારતમાં 14 રાજ્ય અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશો બનાવવાની ભલામણ કરી હતી. તો આ તો સાચી વાત છે ભાઈ. બરાબર, આ વાતે શું છે? બરાબર, ડી ઓપ્શન સાચો છે, બી ઓપ્શન એ સાચો છે, સી ઓપ્શન એ સાચો છે. કારણ કે ફઝલ અલી પંચે કીધું હતું કે ભાઈ રાજ્યના પુનર્ગઠનમાં ભાષાને હવે એક આધાર તરીકે લઈ શકાય, પરંતુ ફઝલ અલી કમિશને એવું કીધું હતું કે એક રાજ્ય એક ભાષા હોવી જરૂરી નથી. એટલે સી સાચું છે. તો આનો રાઈટ આન્સર શું આવશે? એસકે ધર કમિશન. એસકે ધર કમિશને ભારતમાં ભાષાકીય બરાબર છે આધારે પુનર્ગઠનને મંજૂરી આપી ન હતી. એના પછી બની જેવીપી સમિતિ અને એનો વિરોધ થયો. પોટીશ્રી રામલ્લુ, ભૂખ હડતાલ ઉપર ઉતરા અને ભાષાના આધારે પેલું 1953 માં રાજ્ય બન્યું આંધ્રપ્રદેશ. અને એના પછી સ્ટેટ રીઓર્ગેનાઇઝેશન કમિટી બરાબર છે કે જે ફઝલ અલીની અધ્યક્ષતામાં બની અને એમણે 14 રાજ્ય અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશો એ બનાવવાની ભલામણ કરી હતી. આની બહુ ડિટેલમાં ચર્ચા આપણે લેક્ચરમાં કરી હતી. રાઈટ, ચલો ભાઈ, આમુખ જે છે બંધારણના કોઈ પણ ભાગની વિશેષ તરફેણ કરતું નથી, સત્ય વિધાન જણાવવાના છે. તો પહેલી વાત તો સાચી છે ભાઈ, આમુખ બંધારણના કોઈ ભાગની વિશેષ તરફેણ કરતું નથી. આમુખને આધાર બનાવીને કોઈ પણ અદાલતમાં અપીલ કરી શકાય નહીં, એ વાતે સાચી છે, કે અદાલત દ્વારા એને લાગુ પણ કરાવી શકાય નહીં, એ વાતે સાચી છે ભાઈ. બરાબર, આમુખ એ સંસદ અથવા રાજ્યની વિધાનમંડળનો શક્તિનો સ્ત્રોત નથી કે તેની શક્તિઓને સીમિત કરવાનું માધ્યમ નથી, આ વાતે સાચી છે.
तो मित्रों आमाथी सत्य विधान क्या छे तो आपेल तमाम त्रणे त्रण बाबतो साची छे के आमुक जे छे ए भारतीय बंधारणना कोई पण भागनी विशेष तरफेण करतुं नथी। बीजू आमुक जे छे बराबर छे ए न तो बराबर छे एने अदालतमां पड़कारी शकाय छे के न तो अदालत एने कम्पलसरी लागू पड़ावशे अने त्रीजू के आमुक जे छे ए संसद के विधानमंडळनी शक्तिओनो स्त्रोत पण नथी के तेनी शक्तिओने सीमित पण करतुं नथी। राइट चलो बंधारणनी प्रस्तावना विषे नीचेनामांथी सत्य विधानो जणावो। भारतनी बंधारणनी प्रस्तावनामां चार प्रकारना न्यायनी चर्चा करेल छे। खोटी वात छे भाई। भारतना बंधारणनी प्रस्तावनामां सामाजिक न्याय, राजनैतिक न्याय अने आर्थिक न्याय एटले के त्रण प्रकारना न्यायनी ज चर्चा करवामां आवी छे। एटले पहेलुं स्टेटमेंट ज खोटुं थई जशे बराबर। એટલે આને આ તો નીકળી જશે, હવે આ બંને વૈધા બરાબર, સોરી ઓકે ચલો આન્સર જ મળી ગયો આમ સોરી બરાબર। પહેલું વધેથી કાઢ નાખો એટલે કે અહીંયાથી નીકળી ગયું, અહીંયાથી નીકળી ગયું, અહીંયાથી નીકળી ગયું, તો રાઈટ આન્સર આવશે માત્ર બે અને ત્રણ। બીજું શું સ્ટેટમેન્ટ છે તો બે પ્રકારની સમાનતાની ચર્ચા કરેલ છે, તો એ વાત 100% ભાઈ। કઈ બે પ્રકારની સમાનતા? અવસરની સમાનતા અને પ્રતિષ્ઠાની સમાનતા બરાબર। बंधारण ने अपनावानी अधिनियमित करवानी अने आत्मसमर्पण करवानी तारीख 26 नवंबर 1949 से आ वात साची छे। राइट चलो भाई भारतीय बंधारण में फेडरेशन शब्द क्या वपरायेल नथी? यस 100% साची वात छे। भारतना बंधारण में मित्रों फेडरेशन शब्द ना बदले कयो शब्द वपरायेल छे? यूनियन शब्द। अनुच्छेद एक में कयो शब्द छे? यूनियन शब्द वपरायेल छे। अने भारत शब्द नो अर्थ भारतीय बंधारणना प्रथम अनुच्छेद मां करवामां आव्यो छे। एटले के भारत जे छे ए राज्यनो बनेलो यूनियन छे। ए कई रीतना राज्यनो बनेलो यूनियन छे एनी चर्चा अनुच्छेद एक मां करी छे। डॉक्टर बाबा साहेब आंबेडकरे अनुच्छेद एक मां स्पष्टता आपता कह्युं छे के भारत जे छे ए राज्यो वच्चे थयेल करारनुं परिणाम नथी। आथी भारत ए फेडरल नथी, ए यूनियन छे बराबर। तो आ पण मित्रो जे छे साची बाबत छे। तो बराबर छे, आनो आंसर आवशे एक अने बे बन्ने। जवाब आवशे एक अने बे बन्ने। चलो राज्य पुनर्गठन अधिनियम बराबर छे, जेनो रिपोर्ट आपणे हमणां चर्चा करी फजल अली पंच, एनुं नाम छे राज्य पुनर्गठन अधिनियम बराबर। एना संदर्भे नीचेनामांथी क्यूं विधान सत्य नथी? तो कच्छ राज्य नो समावेश करी अने बॉम्बे राज्य नो विस्तृतीकरण करवामां आव्यु हतुं। तो साची वात छे भाई, बृहद मुंबई नो विस्तार कर्यो हतो बराबर, कच्छ सौराष्ट्र। चलो हैदराबाद ना मराठी बोलता विस्तारों ने पण बॉम्बे राज्य मां समावेश मळ्यो हतो, तो ए वात साची छे। हैदराबाद नो तेलंगाणा विस्तार आंध्र मां स्थानांतरित थयुं, तो यस। अने ए ज तेलंगाणा पछी 2 जून 2014 अलग थयुं, एटले ए वात साची छे। मद्रास ना कन्नड़ बोलता विस्तारों नो हैदराबाद मां समावेश थयो नहीं भाई, आ वस्तु खोटी छे। मद्रास ना कन्नड़ बोलता विस्तारों नो हैदराबाद मां समावेश थयो, आ वस्तु खोटी छे। एटले आनो राइट आंसर आपणे एज पूछ्यु शुं साचुं नथी, तो राइट आंसर आवशे डी बराबर। चलो भारतीय बंधारण मुजब भारत मां नवा राज्यों ने કેન્દ્રમાં ભેળવવાની અને નવા રાજ્યોની રચના કરવાની સત્તા કયા અનુચ્છેદમાં છે? નવા રાજ્યોને કેન્દ્રમાં ભેળવવાની અને તેને રાજ્યની રચના કરવાની સત્તા, તો મેં તમને કીધું અનુચ્છેદ 2 એ નવા રાજ્યોને ભારતીય સંઘમાં જોડે છે અને અનુચ્છેદ 3 એ ઓલરેડી ભારતીય સંઘમાં જોડાયેલા પ્રદેશ હોય એને નવા રાજ્ય તરીકે બરાબર છે બનાવવા હોય તો આર્ટિકલ 3 મુજબ થશે। રાઈટ, તો મિત્રો આનો જે છે રાઈટ આન્સર શું આવશે? અનુચ્છેદ 2 કે જેમાં નવા રાજ્યનો ભારતીય સંઘમાં જોડાવની વાત કરવામાં આવેલી છે બરાબર। તો મિત્રો આમુખ અને ભાગ 1 ના એમસીક્યુ જે છે એ બહુ સારી રીતે ડિસ્કસ કર્યા। આઈ હોપ સો કે તમને કાંઈ જ ડાઉટ નહીં હોય, છતાં પણ જે કાંઈ ડાઉટ રહેતો હોય તો આપણે ડેઈલી ક્લાસમાં મળીએ જ છે, તમે મને એની ટાઈમ પૂછી શકો છો। રાઈટ, તૈયારી કરતા રહો, વાંચતા રહો, તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખો। જય હિન્દ, વંદે માતરમ, જય ભારત।